पालनपुर मार्केटयार्डनी चूंटणीने लईने राजकीय गरमाव तेज बन्यो छे। त्यारे मार्केटयार्डमां 190 जेटला बोगस चूंटणीलक्षी लायसन्स ઇસ્યુ કરી તેઓનો મતદાર યાદીમાં સમાવેશ કરતા વેપારીઓ ભડકી ઉઠ્યા હતા। વેપારીઓ અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરી જઈ વિરોધ વ્યક્ત કરતા શ્રમિકો પણ અટવાયા હતા, જ્યારે માર્કેટયાર્ડનું કરોડો રૂપિયાનું ટર્નઓવર પણ ઠપ થઈ ગયું છે। આગામી 18 સપ્ટેમ્બરે પાલનપુર માર્કેટયાર્ડની ચૂંટણી યોજાવાની છે, જેને લઈને મતદાર યાદી પ્રસિદ્ધ થતા મતદાર યાદીમાં 190 જેટલા બોગસ મતદારોના નામ ઘુસાડવાના આક્ષેપ સાથે પાલનપુર માર્કેટયાર્ડના વેપારીઓએ પાલનપુર માર્કેટયાર્ડ અચોક્કસ મુદત માટે બંધ કરી દીધું હતું। જ્યાં સુધી માર્કેટયાર્ડની ચૂંટણીની મતદાર યાદીમાંથી આ બોગસ નામો કમી નહીં કરાય ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાળ જારી રાખવાની ચીમકી વેપારીઓએ ઉચ્ચારી છે। અમારે વહીવટમાં જેમને ખોટા લાયસનો કે વેપારીઓ સિવાય કે જે કોઈ ધંધો નથી કરતા અને ચૂંટણીલક્ષી ચૂંટણીમાં એમના મળતિયાઓ જીતે અને સારા વેપારી ના જીતે અને એમના માણસો જીતે, ધારો કે બહારના યુનિફાઈડ લાયસન્સ છે, અહીંયા બી 50-એક લાયસન્સ ખોટા લીધા છે અને એના માટે અમે અનિશ્ચિત ટાઈમ માટે પાલનપુર વેપારી એસોસિએશન ગંજ બજાર ધી ગ્રેન્ડ સિટી એન્ડ મર્ચન્ટ એસોસિએશન અનિશ્ચિતની ટાઈમ માટે હડતાલ છે અને અમે એમને અઠવાડિયા 4 દિવસ પહેલાં અમે નોટિસ આપી છે કે ભાઈ અમે આ માટે હડતાલ ઉપર પડે, કોઈ ખેડૂત માલ ન લાવે, ધારો કે આ ટ્રેક્ટર ખુલ્લું આવ્યું છે, હવે એ માણસને માલનું શું કરવાનું, એને ખોટી મજૂરી ચડે, આ લોકો કોરોના કાળમાં મજૂરોને બી રોજીરોટી જોઈએ, પણ એપીએમસી અમારે બી 5 વર્ષની તકલીફ પડે એના માટે અમે અનિશ્ચિત ટાઈમ માટેની હડતાલ છે। એટલે ખેડૂત મિત્રોએ કોઈએ માલ લાવવો નહીં હાલ સુધી, જ્યારે માર્કેટ ચાલુ ના થાય તારજે, એ રીતે અમે આજે હડતાલ ઉપર છીએ અનિશ્ચિત ટાઈમે। હું એસોસિએશન મંત્રી નરસિંહભાઈ પટેલ તેમજ હાલ બોર્ડમાં પણ ચાલુ છું ડિરેક્ટર તરીકે। હાલ અમારો પ્રશ્ન છે કે હવે 18-9-21 ચૂંટણી યોજાવાની છે, ત્યારે આ લોકોએ લગભગ 185-90 ખોટા ચૂંટણીલક્ષી લાયસન્સ રજૂ કર્યા છે અને એમને મતદાર યાદીમાં સમાવેશ કર્યો છે। આવી રીતે 190 આજુબાજુના જે ખોટા મતદારો આવી જાય તો અમે સાચો વેપારી તો જીતી ના શકે, એને અન્યાય થાય, બરાબર? એટલે આ લોકો એમને મળતી આ લોકોને લાવવા માટે ગોઠવણ કરવા માટે 190 લાયસન્સ લીધા છે, એને એમાં અમારો વિરોધ છે। અમારી એસોસિએશનની મીટિંગ બોલાવી અને સર્વાનુમતે એવું નક્કી કરવામાં આવ્યું છે કે આનો જ્યાં સુધી આ મતદાર યાદીમાંથી 190 નામ કમી ના થાય ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાલ ચાલુ રહેશે। પાલનપુર માર્કેટયાર્ડમાં ચૂંટણીનો વિવાદ ઉભકર્યો છે અને મતદાર યાદીમાં 190 બોગસ લાયસન્સવાળા નામો ઘૂસી જતા વેપારીઓ વિરોધ જતાવતા હડતાળ ઉપર ઉતર્યા છે। જો કે વર્તમાન ચેરમેનના મત વિસ્તારના મોટાભાગના નામો મતદાર યાદીમાં ઘૂસાડી દીધા છે, જેમાં સાચા વેપારીઓ ચૂંટણી ન લડી શકે તેવો કારસો રચાયો છે। જ્યારે કે વર્તમાન ચેરમેન આક્ષેપોને નકારી રહ્યા છે અને સમગ્ર મામલો જિલ્લા રજિસ્ટર ઉપર ઢોળી રહ્યા છે। અત્યારે હું તમને જણાવું કે પ્રથમ જે મતદાર યાદી પ્રસિદ્ધ થયેલી છે એમ જોવા જઈએ તો માર્કેટયાર્ડે જે 413 લાયસન્સ મંજૂર કર્યા છે એમાં જે વધેદાર જે વધુ લેવાવાળા છે વેપારી ડિરેક્ટરો બંને તેમની બંને સર્વસંમતિ છે અને 413 માર્કેટની અંદર જે લાયસન્સ મંજૂર અમે કર્યા છે એમાં એમની પણ સર્વસંમતિથી મંજૂર લાયસન્સ થયેલા છે। બાકીના જે 162 લાયસન્સ છે એ નવા કાયદા પ્રમાણે એ માર્કેટયાર્ડને મંજૂર કરવાના હતા અને એ લાયસન્સની ખાલી હોય પોચ ફાડી અને એ ફોર્મ અમે ત્યાં ડીઆર ઓફિસમાં મોકલાયેલું છે અને માન્ય ડીઆર સાહેબ દ્વારા ખાતરી કરીને એ 162 લાયસન્સ જે 12 ગામડાના છે એ તેમને મંજૂર કરેલા છે। એટલે જે હાલ વાત કરી રહ્યા છે તે તદ્દન પાયાવિહોણી વાત છે અને જે નવા કાયદા પ્રમાણે એવું છે કે જે બહારના માર્કેટની અંદર જે લાયસન્સ આપવાનું એ માર્કેટ પાસે સત્તા છે, બાકીના જે બહારના દુકાનદારો કે બહારના જે વેપારીઓ છે તેમને લાયસન્સ આપવાની માન્ય નાયબ નિયામક જિલ્લા રજિસ્ટ્રાર સાહેબને સત્તા છે, એટલે આ જે અત્યારે વાત કરી રહ્યા છે કે બોગસ લાયસન્સ લીધેલા હશે એ તદ્દન ખોટી વાત છે અને જો લાયસન્સ એવું બોગસ હોય તો મહેરબાન નિયામક સાહેબ એમને દાદ માગવી જોઈએ અને ત્યાંથી લાયસન્સ રદ કરવાની સત્તા છે। અમારા પાસે કોઈ એવી લાયસન્સ રદ કરવાની કોઈ સત્તા નથી, અત્યારે ચૂંટણી ચાલુ હોવાથી ખોટો એક ચૂંટણીનો મુદ્દો બનાવી અને વેપારી એસોસિએશને એવું કીધું છે કે અમે હરાજીનું કામકાજ બંધ રાખીશું, પણ માર્કેટ રાબેતા મુજબ ચાલુ છે, ખાલી એક હરાજીથી અમને અળગું રહેવાનું કહી અને ખોટી રીતનું એક આ ચૂંટણીલક્ષી વાતાવરણ બનાવેલ છે। માર્કેટયાર્ડ બંધ રહેશે, કરોડોનું ટર્નઓવર થપ થશે, મજૂરો અટવાશે, ખેડૂતો પણ અટવાશે, આનો શું નિકાલ? એના માટે અમે મેદાના પ્રમુખશ્રી સાથે કાલે મેં વાત કરી હતી તો આજે તેમને એવી વાત કરી છે કે આપણે અને વેપારી એસોસિએશનના હોદ્દેદારો સાથે મળી અને એનું સુખદ નિરાકરણ આવે એવી મારે વાત થઈ લેજે। આજે લગભગ એના જોડે અમારી મિટિંગ છે, અમે એમાં પણ સંમત છે કે એમાં જો કોઈ ખોટો હોય અને જો રદ કરતા તો અમારો એમાં કોઈ વધો નથી એવી પણ મેં તેમને વાત કરેલી છે, એટલે આજે મેં એની મિટિંગ કરી અને એનું સુખદ નિરાકરણ આવે એ દિશામાં અમે આગળ વધીશું। વેપારીઓ આક્ષેપ કરે છે કે તમારા વિસ્તારના અનેક બોગસ લાયસન્સ છે,
અને મતદાર યાદીમાં નામ ઘુસાડ્યા છે. એવું નથી, અગાઉ પણ જ્યારે પહેલાં નવા કાયદા પ્રમાણે જે પરચુરણ લાયસન્સ લેવાનું હતું એ તમામ દુકાનદારો પરચુરણ લાયસન્સ માર્કેટ અંદર લેતા હતા, પણ નવા કાયદા પ્રમાણે એવું છે કે તેમને માર્કેટમાં લાયસન્સ લેવાની હવે સત્તા નથી, એટલે બહાર એમને જે બહારના જે દુકાનદારો છે વેપારી મિત્રો એમને કોઈ બેંકમાં જરૂર પડી કે ગમે તે લાયસન્સની જરૂર પડી તો તેમને કોઈ અમારા ત્યાં ફોર્મ રજૂ કર્યું અને અમે ફોર્મ DR સાહેબને મોકલાયેલા અને DR સાહેબે તે ચકાસી અને ફોર્મ લાયસન્સ તે મંજૂર કરેલા છે. ઉત્તરપ્રદેશ, બિહાર, રાજસ્થાનના શ્રમિકો સહિત સ્થાનિક શ્રમિકો પાલનપુર માર્કેટયાર્ડમાં મજૂરી કરે છે. કોરોના સંક્રમણમાં બેકાર બનેલા શ્રમિકો પણ હડતાળને પગલે બેરોજગાર બન્યા છે. હમરે મજદૂર બિહાર કા 300-400 હૈ યહાં પે, હમ લોગ કામ કરને કે લિયે આયે, હમ લોગ કો કોરોના કે કારણ કામ નહીં મિલ રહા હૈ ઓર હમ લોગ યહાં પર બેરોજગાર હો કરકે હમ લોગ કો ખાને પીને કા લિયે કુછ ભી નહીં મિલ રહા હૈ ઓર ક્યા હૈ કે યહાં ગંજ બજાર મે કોઈ પાણી કા ટૂટી કોઈ સાધન નહીં હૈ ઓર કોઈ ટોયલેટ બાથરૂમ કુછ ભી નહીં હૈ, હમ લોગ કો રૂમ ભી રહને કે લિયે નહીં મિલ રહા હૈ. હમ લોગ યહાં પર કિસી સેટ કા દુકાન પે રહતા હું વૈસે ઓર યહાં પર હર એક ચીજ કા હમ લોગ કો દિક્કત હો રહા હૈ, પાણી ઉની કા કોઈ વ્યવસ્થા નહીં હૈ. આજ હડતાલ હૈ ઇસલિયે જો હૈ હમ લોગ કો કામ નહીં હૈ, હમ લોગ બેરોજગાર રહેતે હૈ તો હમ લોગ કો બહુત દિક્કત હો રહા હૈ, ખાને પીને કા ભી ઓર રૂપિયા પૈસા કા ભી જરૂરત હૈ, યે સબ દિક્કત હો રહા હૈ. જે આ લાયસન્સ આપવામાં આવેલા છે તેની મેં અત્યારે તપાસ ચાલુ કરાવી છે, 2-3 દિવસમાં એના તપાસનો રિપોર્ટ આવી જશે, ત્યારબાદ આખરી નિર્ણય કરવામાં આવશે. કરોડોનું ટર્નઓવર છે, માર્કેટયાર્ડ ચોક્કસ મુદત માટે બંધ છે અને આ ઇસ્યુ છે, વહેલી તકે નિકાલ થાય તો નુકસાન થતું અટકે, એટલે આ 2 દિવસમાં એના નિર્ણય થઈ જશે તપાસના અંતે.